નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ખાતે રહેતા રિતેશ કુમાર રસિકભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાંતિજ તાલુકાના ઉપપ્રમુખ તરીકે વરણી કરતા સગા સંબંધીઓ સહિત મિત્રો અને સમાજના લોકો, ગ્રામજનો સહિત ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં ખુશી જોવા મળી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કોલેજ રોડ ઉપર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર સહિત બાઇક પાછળ બેઠેલ યુવકનો આબાદ બચાવ થયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અમરાપુર ખાતે આવેલ દૂધ મંડળીના સેક્રેટરી સામે ભૂતિયા ખાતા ઊભા કરી 40-45 લાખની ઉચાપત કરી હોવાના આક્ષેપો સાથે જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં ફરિયાદ થઈ. બનાસકાંઠામાં આરોગ્ય વિભાગની બેદરકારી, મૃત વ્યક્તિને કોવિડનો બીજો ડોઝ લગાવ્યો. દરિયાપુર મનપસંદ જીમખાના રેડ કેસ, દરિયાપુર પીઆઈ, ડી સ્ટાફ, પીએસઆઈ અને ડી સ્ટાફ પણ સસ્પેન્ડ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક પણ મોત નહીં. જમાલપુરમાં નાહવા બાબતે યુવકને મોતને ઘાટ ઉતાર્યો. ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10ના ગણિતના માર્ક્સ ધ્યાને લેવા એચસીમાં રીટ. લોકોનો જીવ સર્વોપરી, કાવડ યાત્રા પર ફરી વિચારો, સુપ્રીમ કોર્ટ. ભારત આવવા માંગે છે ભાંગેડુ મેહુલ ચોકસી, અપહરણ બાદ ઈરાદો બદલાયો. પીએમ મોદીએ 6 રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી, કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી. મુંબઈમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, હાઈ ટાઈડની ચેતવણી. ખેડૂત આંદોલન પર રાકેશ ટિકેતનું મોટું નિવેદન, એવું લાગી રહ્યું છે દેશમાં જંગ થશે. ઓગસ્ટના અંતમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, આઈસીએમઆર. શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા બોટાદના રેલવે સ્ટેશન ગાયત્રીનગરની બાજુમાં બોટાદ શહેરમાંથી મહિને 1 કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દહેગામના સોલંકીવાસમાં એક રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક દંપતી ઝડપાઈ. દાહોદ જિલ્લામાં મહિલાઓ ઉપર અત્યાચાર મામલે દેવગઢ મહિલા સંગઠન અને વનિતા સંગઠનની મહિલાઓએ મહિલા ઉપરના અત્યાચાર રોકવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. સાબરકાંઠા જિલ્લાના વડાલીના વેપારી અને વીમાનું કામકાજ કરતા આધેડનું અપહરણ. માંગરોળ ટાવર ગાર્ડન ખાતે પાલિકા સફાઈ કામદારો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો. નવસારીમાં વેક્સિનનો અભાવ વર્તતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વેપારી અને નોકરીની જગ્યાએ તમામ સ્ટાફને ફરજિયાત વેક્સિન લગાવી લેવા માટે સમય મર્યાદા આપવામાં આવી છે, ત્યારે વેક્સિન ન મળતા લોકો હવાતિયા મારી રહ્યા છે. તેમ છતાં કોઈ ફાયદો થતો નથી. વલસાડના સાઉન્ડ સિસ્ટમ અને ડીજે સંગઠનને 15 જુલાઈના રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી તહેવારોમાં ડીજે અને સાઉન્ડ સિસ્ટમને પરવાનગી આપવા રજૂઆત કરી.
સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું અને સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.